નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 3 જાન્યુઆરી, જોઈએ આજના સમાચાર. કચ્છના નાના રણમાં હજારો પ્રવાસી પક્ષીઓ આવ્યા છે, ઈંડા મૂક્યા છે, મનમોહક દ્રશ્યો આવ્યા સામે. કચ્છના નાના રણમાંથી સુંદર દ્રશ્યો આવ્યા સામે. શિયાળાની આ ઋતુમાં દેશ વિદેશમાંથી હજારો પ્રવાસી પક્ષીઓ આ વિસ્તારમાં આવતા હોય છે. દર શિયાળામાં કચ્છના નાના રણમાં વિદેશથી પ્રવાસી પક્ષી સુરખાબ ઈંડા મૂકતા ફ્લેમિંગોના આ દ્રશ્યો મનમોહક છે. કચ્છના નાના રણનો આ આખો વિસ્તાર ગુડખર અભયારણ્ય તરીકે ઓળખાય છે. પ્રવાસી પક્ષીઓ આવતા જોવાલાયક દ્રશ્યો સર્જાયા છે. 15-18 વર્ષ વયજૂથના બાળકો માટે 3 અને 4 જાન્યુઆરી દરમિયાન COVID-19 રસીકરણ પ્રક્રિયા શરૂ. નવા પ્રકારના મ્યુટન્ટ કોરોના વાયરસ ઓમિક્રોન સામે COVID-19ની રસી અસરકારક છે અને રોગનું ગંભીર રૂપ ધારણ કરતું અટકાવે છે. 15-18 વર્ષ વયજૂથના બાળકોને માત્ર COVID-19 વેક્સિન કોવેક્સિન આપવામાં આવશે. શાળામાં જતા અને ન જતા તમામ બાળકો માટે આ વેક્સિન ઉપલબ્ધ છે. કચ્છ જિલ્લાની દરેક સ્કૂલ, ITI, કેન્દ્રીય વિદ્યાલય, અન્ય તમામ પ્રકારની શાળાઓમાં આ વેક્સિન આપવાની વ્યવસ્થા કરાઈ છે. દરેક શાળામાં વેક્સિનેશનનો સમય સવારે 8 થી 5 નો રહેશે. 900 થી વધારે વેક્સિનેટર દ્વારા 2 દિવસ દરમિયાન સમગ્ર વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર વેક્સિનેશન માટે સચેત અને ખડે પગે. કોવેક્સિન રસી લેવાથી 28 દિવસના ટૂંકા ગાળામાં કોરોનાથી સંપૂર્ણ રક્ષિત થઈ શકાય છે. જિલ્લા વહીવટીતંત્ર, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.